ભરૂચ ખાતે નર્મદા નદી પરના કેબલ બ્રિજના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ ડેપોનું પીપીપી ધોરણે નિર્માણ પામનાર નવીન બસ ડેપોની અદ્યતન બિલ્ડિંગનું ઈ શિલાન્યાસ પણ કરવામાં આવ્યું હતું. ₹91 કરોડના અંદાજિત ખર્ચ નિર્માણ પામનાર ભરૂચ એસટી ડેપો બનાવવાની કામગીરી ચાલુ કરવાની હોવાથી એસટી ડેપોને સ્ટેશન રોડ પરથી અન્ય સ્થળે ખસેડવાની વૈકલ્પિક આવશ્યકતા ઊભી થતાં તેને બોલાવ વિભાગીય કચેરી ખાતે ખસેડવાનો નિર્ણય કરવામાં આવતા જ એસટી માન્ય, એસટી મજદૂર સંઘ, એસટી કર્મચારી મંડળ તેમજ મજૂર મહાજન એવા ત્રણેય યુનિયન દ્વારા વિરોધ વ્યક્ત કરતા આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમડીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ એસટી ડેપો ખાતે યુનિયન હોદ્દેદારોએ કર્મચારીઓ સાથે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી તેઓનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કે ભરૂચ ડેપો જે શિફ્ટ કરવામાં આવે, શિફ્ટ કરવાનો જે સરકારનો નિર્ણય છે પીપીપી ધોરણનો, જેનો અમારો સખત વિરોધ છે. કારણ કે જે આ પીપીપી ધોરણે બસ સ્ટેન્ડ ભોલાવ ખાતે ખસેડવાનું છે, જેના કારણે પબ્લિકને, એસટીને અને બધાને નુકસાન છે. જો પીપીપી ધોરણે જો બસ સ્ટેન્ડ ખસાવવાનું હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા જે તે પાર્ટીએ કરવાની હોય, ને એમાં બસ સ્ટેન્ડની પાછળ જગ્યા છે, આગળ શુક્લતીના મેળાઓ કાયમ થયેલા, જેના કારણે પબ્લિકને, ટ્રાન્સપોર્ટને એના અમારા કિલોમીટર 1.5 કિલોમીટર ના થાય ને સંસ્થાને નુકસાન છે. જો કદાચ બસ સ્ટેન્ડ ભોલાવ ખાતે ખસેડવામાં આવે તો એસટીને પીપીપી ધોરણના જેના ભાગ કામ આવ્યું છે એ પાર્ટી 2 લાખ રૂપિયા દર માસે અમને લોકોને ભાડું ચૂકવે, અને જો બસ સ્ટેન્ડ ભોલાવ ખાતે ખસેડવામાં આવે તો 1,000 વૃક્ષો કાપવા પડે એવી પરિસ્થિતિ છે. આમ સરકાર એવું કહે છે કે ભાઈ વૃક્ષારોપણ કરો, ને આ 1,000 વૃક્ષો જો કાપવામાં આવશે તો આ એની પ્રદૂષણની વધારે પરિસ્થિતિ વિકરશે. યુનિયન અગ્રણીઓએ ભોલાવ ખાતેના એસટી ડિવિઝન સંકુલની જગ્યાનો જો ઉપયોગ કરવામાં આવશે તો મુસાફરો સહિત એસટી કર્મચારીઓને પણ ભારે હાલાકી પડશે અને 1.5 કિલોમીટરમાં વધારો થતાં આર્થિક નુકસાન નિગમને થશે. આમ છતાં જો એસટી ડિવિઝનની જગ્યાનો ઉપયોગ કરવામાં આવે તો માસિક ₹2 લાખ ભાડું જમા કરાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ભોલાવ ખાતે જો બસ સ્ટેશન બનાવવામાં આવે તો જંબુસર, દહેજ અને વાગરા તરફના રૂટના દરેક મુસાફરોને ભોલાવ જવા માટે અને ત્યાં જઈને બસમાં બેસવા માટેની ઘણી અગવડ પડે, તકલીફ પડે. એસટી કોર્પોરેશનના 1.5 કિલોમીટર જાય, કિલોમીટર વધે, મુસાફરોને તકલીફ પડે અને એસટીની આવક ગુમાવવી પડે. આમ ભરૂચ એસટી ડેપોના નવીનીકરણને મુદ્દે એસટી કર્મચારીઓની લડતના મંડાણ થતાં હવે કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું. આનાથી સંસ્થાને તેમજ મુસાફરોને, સંસ્થાને આવકમાં તેમજ મુસાફરોને ત્યાંથી આવવામાં 1.5 કિલોમીટરમાં અને બધામાં હાલાકી પડવાની છે. આ સિવાય વહીવટ દ્વારા અમારા જે પ્રશ્નો છે જૂના, અમને છેલ્લા 14 મહિનાથી મોંઘવારીનું એરિયસ ચૂકવવામાં આવેલ નથી. એચઆરઆઈનું એરિયસ છેલ્લા 19 મહિનાથી જેવો સમય થયેલો હોવા છતાં 33 મહિનાનું જે બાકી છે તે અત્યાર સુધી ચૂકવવામાં આવેલ નથી. આ જે પીપીપી ધોરણે 7મા પગાર બનીને વાત જ નથી, કોઈ ચર્ચા જ નથી. તેમજ પીપીપી ધોરણે જે બસ સ્ટેશન ત્યાં જે ભોલાવ લઈ જવાનું છે તેમાં પણ સંગઠનોને કોઈપણ જાતની પરામર્શ કરવામાં આવેલ નથી. તો આ બાબતમાં અમે સંકલન સમિતિ દ્વારા વહીવટને કહીએ છીએ કે જો એક તરફી નિર્ણય લેવામાં આવશે અને ભવિષ્યમાં કઈ ઔદ્યોગિક શાંતિ જોખમાં છે ભરૂચ વિભાગની, તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ વિભાગીય નિયામકની રહેશે.